विद्यार्थी मित्रों, धोरण 11 विषय मनोविज्ञान प्रकरण नंबर 6 स्मरण अने विस्मरणनो आजे भाग बीजो टूंका गाळानी स्मृति शॉर्ट टर्म मेमरी जेने STM तरीके ओळखवामां आवे छे। टूंका गाळानी स्मृतिनुं आयुष्य એનું નામ છે એમ પ્રમાણે જ કેવું હોય, ટૂંકું હોય, અને તેનો વિસ્તાર પણ કેવો છે, મર્યાદિત છે। ટેલિફોન કરવા માટે ટેલિફોનની ડાયરીમાં નંબર જોઈએ અને આ નંબરને ડાયલ કરવા માટે થોડી ક્ષણો માટે આપણે યાદ રાખીએ છીએ, એ ટૂંકા ગાળાની સ્મૃતિનું ઉદાહરણ છે। આપણે કોઈને ફોન કરવો છે, આપણે કોઈ બીજાને ફોન કરીને એના નંબર પ્રાપ્ત કરીએ છીએ, પરંતુ એ જે મેમરી છે એ કેવી છે, ટૂંકા ગાળાની છે। જ્યારે આપણે જે જરૂરી વ્યક્તિને ફોન કરવાનો છે એને ફોન કર્યા બાદ એ નંબરને આપણે ભૂલી જઈએ છીએ। જો તમે ડાયરીમાં સેવ કરો છો તો હંમેશા માટે સેવ રહે છે, બાકી એમને મોઢે યાદ રાખવાનો પ્રયત્ન કરો છો તો એક વખત નંબર ડાયલ કર્યા પછી તમે એને ભૂલી જાઓ છો। ટૂંકા ગાળાની સ્મૃતિમાં સાંવેદનિક છાપ 20 કે 30 સેકન્ડ સુધી જ સંચિત થાય છે। આથી આ પ્રકારની સ્મૃતિને કેવી સ્મૃતિ કહેવામાં આવે છે, તો તાત્કાલિક સ્મૃતિ, કારણ કે આ કેવી છે, ટૂંકા ગાળાની છે, થોડા સમયમાં જ, એટલે કેટલા 20 થી 30 સેકન્ડની અંદર જ આનું વિસ્મરણ થઈ જાય છે, એટલે કે ભૂલાઈ જાય છે, તેથી તેને તાત્કાલિક સ્મૃતિ અથવા તો ટૂંકા ગાળાની સ્મૃતિ કહેવામાં આવે છે। ટૂંકા ગાળાની સ્મૃતિનો વિસ્તાર ખૂબ જ મર્યાદિત હોય છે। એક જ સમયે 7 જુદી જુદી વિગતો કે માહિતીના એકમો ટૂંકા ગાળાની સ્મૃતિને કારણે યાદ રહે છે, આ બાબતની ખાતરી તમે જાતે પણ કરી શકો છો। હવે અહીંયા એક સરસ ઉદાહરણ આપવામાં આવ્યું છે, તમે પણ આ ઉદાહરણનો પ્રયત્ન તમારી રીતે ઘરે બેસીને કરજો। નીચે આપેલ આંકડાઓની હારમાળા માંથી એક પછી એક આંકડા યાદ રાખતા જાઓ ને પછી તેને કાગળ પર લખતા જાઓ, તો આ પ્રયોગ તમારે ઘરે બેસીને કરવાનો છે। પહેલું છે 3 8 7 1, બરાબર, શું કરવાનું છે, તો કે યાદ રાખવાનું છે અને એને કાગળની અંદર ઉતારવાનું છે। પછી છે 9 6 4 7 3, ત્રીજી હરોળ છે 1 8 3 0 5 2, ચોથી હરોળ છે 8 0 6 5 9 1 7, ત્યારબાદ પાંચમી હરોળ છે 5 2 9 7 3 1 2 5, ત્યારબાદ છઠ્ઠી હરોળ છે 4 2 6 5 3 4 3 9 7, અને છેલ્લી હરોળ એટલે કે સાતમી હરોળ છે 3 9 1 6 5 8 4 5 1 7। અહીંયા તમે જોયા છે કે સ્ટેપ બાય સ્ટેપ એક એક આંકડા વધતા જાય છે, પહેલાં 3 પછી 5 એવી રીતે 6, એક 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 આંકડા વધતા જાય છે। તો આની અંદર શું સાબિત થાય છે, કે તમે ટૂંકા ગાળાની સ્મૃતિમાં બરાબર 7 થી 8 આંકડા અથવા તો 7 થી 8 વિગતો છે જેને ઝડપથી યાદ રાખી શકો છો અને એનો તરત ઉપયોગ કરો છો। પરંતુ જો વિગતો વધતી જાય છે તો પેલાની વિગતો ભૂલાતી પણ જાય છે। આપણે જોવા મળશે કે મોટાભાગના લોકો 7 વિગતોનું પુનરાવર્તન કરી શકશે। હવે તમને જો યાદ હોય ને, તો તમે જ્યારે નાના હશો ને ત્યારે ટેલિફોન નામની એક રમત રમતા હશો, અમે તો અમારા નાનપણની અંદર રમ્યા છીએ કે એક ગોલ સર્કલ બનાવીએ અને બધા જ ગોલ સર્કલની અંદર ગોઠવાઈ જઈએ, પછી શું કરીએ કે એક વ્યક્તિ છે એ કોઈ એક બાબત અથવા તો એક શબ્દ કે, બીજી વ્યક્તિ છે એ બીજો શબ્દ એની અંદર જોડી અને ત્રીજી વ્યક્તિને કે, પછી ત્રીજી વ્યક્તિ ત્રીજો શબ્દ જોડી અને ચોથી વ્યક્તિને કે, આમ કરતાં કરતાં છેલ્લી વ્યક્તિ સુધી એ આખું એક વાક્ય બનીને પહોંચે છે। પણ મજા એ વાતની છે કે જ્યારે વિગતો વધતી જાય છે ને ત્યારે એ શબ્દો છે એ ભૂલાતા જાય છે અને એ શબ્દોની જગ્યા કોઈ બીજા શબ્દો લઈ લે છે। એટલે એ રમતમાં અમને તો ખૂબ મજા પડતી, તમને પણ પડતી હશે। ટેલિફોનના નંબરો 7 આંકડાઓ સુધી હોય છે, તેથી તે યાદ રાખી શકાય છે, પરંતુ મોબાઈલના નંબર 10 આંકડાના હોવાથી સરળતાથી એક જ
વારની અંદર સંકેતાકનમાં યાદ રાખી શકાતા નથી, એટલે કે એના માટે આપણે પ્રયત્ન કરવો પડે છે યાદ રાખવાનો. ત્યારબાદ ચોક્કસપણે એ 10 આંકડા જો આપણા નંબર હોય તો આપણે યાદ રહી જાય છે, પણ અન્ય કોઈના મોબાઈલ નંબર યાદ રાખવા હોય તો થોડી મુશ્કેલી પડે છે. અભ્યાસીઓએ બતાવ્યું કે સ્મૃતિ વિસ્તાર 7 આંકડાની ટોચ કક્ષાએ પહોંચી જાય છે ત્યારે વિસ્થાપનની ઘટના જોવા મળે છે. વિસ્થાપનમાં પ્રત્યેક નવી આવતી આઈટમ પહેલાંની આઈટમને જાણે કે ધક્કો મારે છે. એના કારણે પહેલાંની આઈટમ કે આઈટમોનું વિસ્મરણ થઈ જાય છે, એટલે કે ભૂલાઈ જાય છે, કારણ કે એની જગ્યા નવી બાબતો લે છે એટલે પહેલાંની બાબત વિસ્મરણ પામે છે. માહિતી એકમોની આ મર્યાદા દૂર કરવા માટે જ્યોર્જ એ મિલરે 1956ની અંદર અભ્યાસીએ સામૂહિકરણની એક પ્રયુક્તિ બતાવી. તેમાં માહિતીના અલગ અલગ જૂથ બતાવવામાં આવે છે. દાખલા તરીકે 5, 2, 9, 7, 3, 1, 25 જેવા 8 આંકડાઓને સહેલાઈથી યાદ રાખવા માટે 5, 2, 9, 7, 3, 1, 2, 5 આવી રીતે શું કર્યું, જૂથ બનાવી નાખ્યા. ઘણી વખત આપણે પણ બીજા કોઈના મોબાઈલ નંબર યાદ રાખવા હોય છે તો જનરલી 2 જૂથ બનાવી નાખતા હોઈએ છીએ. જો જૂથમાં કામ કરવામાં આવે તો આંકડાઓને ઝડપથી યાદ રાખી શકાય છે. હવે એવી જ રીતે નીચેના અક્ષર 1 સેકન્ડના દરે વાંચો, પછી તેનું પુનરાવર્તન થઈ શકે છે કે કેમ એ ચકાસો. NFLCBSUSAVCRFBI તમને યાદ રાખવામાં મુશ્કેલી પડે છે કારણ કે આ વિગતમાં 15 અક્ષરો છે. હવે તમને નીચે પ્રમાણે એને ગોઠવી નાખો. NFL, CBS, USA, VCR, FBI. તો શું થઈ ગયું, જૂથ થઈ ગયા, અને જૂથના કારણે તમને ઝડપથી એ યાદ રહી જાય છે. ઘણી વખત આપણને યાદ હોય, જેમ આપણે ખાસ કરીને જે 7 રંગો છે મેઘધનુષના, એને યાદ રાખવા માટે શું કર્યું છે, ચાની વાલી પીનારા બધાના પ્રથમ અક્ષરો આપણે લઈ લીધા છે, એટલે આપણે તરત જ એ વસ્તુ યાદ રાખી શક્યા છીએ. અને ખાસ કરીને સામાજિક વિજ્ઞાનની અંદર જ્યારે આવા બધા મુદ્દાઓ કેવા યાદ રાખવા પડતા ને, ત્યારે અમે આવી નાની નાની ટ્રીક બનાવી લેતા. તો શું થતું, એનાથી એ મુદ્દાઓ ઝડપથી અમને યાદ રહી જતા. આમ 15 અક્ષરોને જુદા જુદા જૂથમાં ગોઠવીને યાદ રાખવા એ વધુ સરળ છે. એટલે એવો માની શકાય કે ટૂંકા ગાળાની સ્મૃતિના વિસ્તારને વધારવા માટે એકમ જૂથો બનાવવાની સામૂહિકરણ પ્રયુક્તિનો ઉપયોગ ઘણો જ ફાયદાકારક છે. ટૂંકા ગાળાની સ્મૃતિમાં સંચિત માહિતી એટલે કે એકઠી કરેલી સંગ્રહેલી માહિતીને સંગ્રહ કરી શકાય, જે થોડા સમય અર્થાત ન્યૂનતમ 1 સેકન્ડ અથવા અધિકતમ એટલે કે નાનામાં નાનું ઓછામાં ઓછું 1 સેકન્ડ અને વધુમાં વધુ 20-30 સેકન્ડ સુધી જાળવી રાખે છે. ટૂંકા ગાળાની સ્મૃતિના અસ્તિત્વને બતાવવા માટે કેટલાક પ્રકારની સાબિતીઓ ઉપલબ્ધ છે, જેનો ઉત્તમ પુરાવો ક્રમિક સ્થાન વક્રના અધ્યયનથી પ્રાપ્ત કરી શકાય. જો કોઈ વ્યક્તિ અર્થહીન પદોની સૂચિને, અર્થહીન કેવા, જેનો કોઈ પણ અર્થ થતો નથી એવા પદોની સૂચિને યાદ કરી તેનું પુનરાવહન કરે છે, એટલે કે એને ફરી ફરી યાદ કરે છે, તો તે સૂચિના શરૂઆતના પદો કરતાં સૂચિના અંત ભાગના અર્થહીન પદો ટૂંકા ગાળાની સ્મૃતિમાં વધુ યાદ રહે છે. જો છેલ્લા જે પદો છે હવે કેવા છે, બધા અર્થહીન છે, તો છેલ્લા જે પદો છે એ યાદ રહી જાય છે, પરંતુ પહેલાંના ભૂલાઈ જાય છે. ટૂંકા ગાળાની સ્મૃતિને કામ ચલાવું સ્મૃતિ પણ કહેવામાં આવે છે. એટલે અહીં ટૂંકા ગાળાની સ્મૃતિના 3 નામ છે, ટૂંકા ગાળાની સ્મૃતિ, તાત્કાલિક સ્મૃતિ અને કામ ચલાવું સ્મૃતિ. કદાચ પેપરની અંદર પરીક્ષક ટ્વિસ્ટ કરવા માટે
આવી રીતે પણ પ્રશ્ન પૂછી શકે છે. તો ત્રણેય બાબતોની અંદર તમારે જવાબની રૂપે તો ટૂંકા ગાળાની સ્મૃતિ લખવાની રહેશે. હવે છે લાંબા ગાળાની સ્મૃતિ. લાંબા ગાળાની સ્મૃતિ એટલે કે લોંગ ટર્મ મેમરી, જેને LTM તરીકે ઓળખવામાં આવે છે. લાંબા ગાળાની સ્મૃતિ એ સાપેક્ષ રીતે કાયમી કે સંપૂર્ણ કાયમી સ્મૃતિનો ભંડાર છે, કારણ કે ટૂંકા ગાળાની સ્મૃતિમાંથી કેટલીક માહિતી લાંબા ગાળાની સ્મૃતિમાં પ્રવેશ કરે છે. એકને એક બાબતનું પુનરાવહન થતું રહે તો તેની છાપ કેવી બને છે? પ્રબળ બને છે, અને લાંબા સમય સુધી એ માહિતી જળવાઈ રહે છે. જો કુદરતી રીતે આવી વ્યવસ્થા ન હોય તો તે સહજ રીતે આપણે વિવિધ વર્તન અને વ્યવહાર કરીએ છીએ તે ન કરી શકત. લાંબા ગાળાની સ્મૃતિ એ ચિરકાલીન સ્મૃતિ છે. એટલે કેવી? તો કે જીવન પર્યંત ચાલતી પ્રક્રિયા રૂપે. તેની સંગ્રહ શક્તિ ઘણી મોટી છે. લાંબા ગાળાની સ્મૃતિ ચિરકાળ સુધી, એટલે કે આપણે જ્યાં સુધી મૃત્યુ પામીએ છીએ ત્યાં સુધી ટકી રહે છે. કેટલીક તો જીવન પર્યંત ટકી રહે છે, પરંતુ એના પરથી એમ માની લેવાની જરૂર નથી કે આવી સ્મૃતિનો ક્યારેય કોઈ સંજોગોમાં વિસ્મરણ ન થઈ શકે. ઘણી વખત એવું બને છે કે અમુક બાબતો, દાખલા તરીકે અકસ્માત થઈ જવો, એની અંદર ઘણી વખત મગજના અમુક ભાગને ઈજા પહોંચતા શોર્ટ ટર્મ મેમરી કે લોંગ ટર્મ મેમરીનો લોસ થઈ જાય છે, એટલે કે એ ભૂલાઈ પણ જાય છે. ઘણી વખત પરિસ્થિતિ, ડિપ્રેશન, તણાવ વગેરેને કારણે પણ આ બાબત થઈ શકે છે. એટલે તમે એમ ન જ કહી શકો પૂરેપૂરું કે લાંબા ગાળાની સ્મૃતિ છેક સુધી ચાલશે. કોઈ કારણોસર અથવા તો કોઈ અવરોધ ઉત્પન્ન થાય છે ત્યારે આ સ્મૃતિ ઘટી પણ શકે છે. ઘણા વર્ષો પછી અમુક બનાવ કે ઘટના કાલે જ બની હોય તેવું અનુભવાય છે, એનું રહસ્ય છે લાંબા ગાળાની સ્મૃતિ. જીવન દરમિયાન આપણે જે કંઈ જ્ઞાન મેળવ્યું હોય, જે કાંઈ કુશળતાઓ કેળવી હોય, પદ અને હોદ્દાઓ પ્રાપ્ત કર્યા હોય, સન્માનો મેળવ્યા હોય, તે બહુ જ લાંબા ગાળાની સ્મૃતિની અંદર સંગ્રહિત થાય છે. એટલે કે જે પણ પોઝિટિવ બાબતો છે જેની અંદર આપણે સન્માનવામાં આવ્યા હોય અથવા તો આપણા વખાણ કરવામાં વગેરે, આપણે ક્યાં નાખીએ છીએ? લાંબા ગાળાની સ્મૃતિની અંદર હંમેશા એને યાદ રાખીએ છીએ, કારણ કે એ આપણી સારી સ્મૃતિઓ છે. લાંબા ગાળાની સ્મૃતિ એટલે કે LTMમાં જે સંગ્રહિત થયેલું હોય તે ઘણું ખરું શબ્દોના સ્વરૂપમાં હોય છે. અલબત્ત દ્રશ્ય પ્રતિમા, ધ્વનિ અને ગંધ સુગંધનો સંગ્રહ પણ લાંબા ગાળાની સ્મૃતિની અંદર થઈ શકે છે. હવે તમને એમ થશે કે દ્રશ્ય પ્રતિમાઓ તો સમજા કે ચલો જોયેલી બાબતો, ધ્વનિઓ એટલે સાંભળેલી એટલે કે ગીત વગેરે, જ્યારે ગંધ સુગંધ કેવી રીતે? તો ગુલાબની સુગંધ લાંબા ગાળાની સ્મૃતિમાં છે ને. એક વખત તમે એનો અનુભવ કરો છો, ત્યારબાદ તમે કોઈ એવી જગ્યાએથી પસાર થાઓ છો જ્યાં ગુલાબનો બગીચો છે, એટલે તમને તરત જ સ્ટ્રાઇક થઈ જશે કે અહીં ક્યાંક ગુલાબો છે. બરાબર. લાંબા ગાળાની સ્મૃતિના પ્રકારો, તો લાંબા ગાળાની સ્મૃતિના ત્રણ પ્રકારો છે: ઘટનાત્મક સ્મૃતિ, અર્થાત્મક સ્મૃતિ, રીતિલક્ષી સ્મૃતિ. હવે પહેલું છે ઘટનાત્મક સ્મૃતિ. આત્મકથાત્મક હકીકતો પૂર્વાપર સંદર્ભ સાથે સમાવિષ્ટ થાય તેને ઘટનાત્મક સ્મૃતિ કહેવામાં આવે છે. અહીં શબ્દોથી મૂંઝાવાની જરા પણ જરૂર નથી, બહુ જ સરળ અને સાદું આ સ્મૃતિ છે, એટલે એને તમે તરત યાદ રાખી શકશો. હવે ઘટનાત્મક સ્મૃતિ એ પ્રઘટ સ્મૃતિનો એક પેટા વિભાગ છે. જે ઘટનાઓનો આપણે પ્રગટ રીતે અનુભવ કરીએ છીએ, બરાબર, એટલે કે જેને આપણે જોઈ શકીએ છીએ, એ રીતે પ્રગટ અનુભવ કર્યો હોય તે ઘટનાઓ આ પ્રકારની સ્મૃતિમાં સંગ્રહિત થાય છે. આ પ્રકારની સ્મૃતિ એક સંપૂર્ણ રોજનીસી છે. રોજનીસી એટલે રોજ રોજ થતી બાબતો, કે જેમાં આપણા જીવનની વિવિધ યાદો, બનાવો, ઘટના અને જીવનના સુખદ અને દુઃખદ અનુભવોની શું થાય છે? નોંધ થાય છે. જીવનમાં આપણે જે લોકોને મળ્યા હોઈએ, આપણે જે સ્થળો જોયા હોય, કે આપણે વ્યક્તિગત જે અંગત અનુભવો થયા હોય તેની નોંધ તેમાં રહેલી હોય છે. તમે કોઈ વ્યક્તિને મળ્યા અને તમને એ મળીને પછી જે સુખનો આનંદ થયો છે એ તમે જીવન
भर एने याद राखी सको छो। ભૂતકાળમાં આપણે માઉન્ટ આબુ કે કુલુ મનાલી ફરવા ગયા હોઈએ, કોઈ સગા સંબંધીના લગ્નમાં મુંબઈ, દિલ્હી કે કોલકાતા ગયા હોઈએ, તો તે લાંબા ગાળાની સ્મૃતિના કારણે યાદ રહે છે। આપણા કોઈ અંગત સ્નેહીજનોનું મૃત્યુ નાની ઉંમરમાં થયું હોય કે કોઈ અકસ્માતથી આપણે પ્રત્યક્ષ રીતે બચી ગયા હોઈએ, તો તે પણ આપણે જીવનભર યાદ રહી જાય છે। આ બધી કેવી છે? ઘટનાત્મક સ્મૃતિઓ છે। પ્રાથમિક શાળામાં કયા શિક્ષક આપણને વધુ રમાડતા હતા કે કયા શિક્ષક આપણને વધુ લેશન આપતા હતા, એ આજ સુધી યાદ રહેવાનું કારણ શું છે? ઘટનાત્મક સ્મૃતિ જ છે। ત્યારબાદ છે અર્થાત્મક સ્મૃતિ। અર્થાત્મક સ્મૃતિ એ એવી સ્મૃતિ છે કે જેમાં રોજબરોજની વસ્તુ, તથ્યો, સામગ્રીઓ અને ભાષાઓ વિશેનું એક સંગઠિત જ્ઞાન હોય છે। તે સામાન્ય જ્ઞાનની સંગઠિત સ્મૃતિ પણ કહે છે। આથી જ તેને સામાન્ય સ્મૃતિ પણ કહેવામાં આવે છે। અર્થાત્મક સ્મૃતિમાં સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર કે સૂત્રોની સરળતાથી સમજ મળે છે। એ જ રીતે ધાર્મિક ચિહ્નના આધારે કયું ચિહ્ન કયા ધર્મનું છે સૂચન કરે છે તે પણ જાણી શકાય છે। વળી વિવિધ દેશના રાષ્ટ્રધ્વજમાં રહેલા ચિહ્ન અને રંગોના આધારે આપણને તેનું વર્ણન અને અર્થઘટન પણ કરતા હોઈએ છીએ। એ જ રીતે જુદા જુદા પ્રકારના પ્રત્યયો દ્વારા પણ પ્રાણી, પક્ષી, જીવજંતુના પેટા વર્ગોના અર્થને આપણે સમજી શકીએ છીએ। સેના કારણે? તો કે અર્થાત્મક સ્મૃતિના કારણે। ત્યારબાદ છે રીતિલક્ષી સ્મૃતિ। રીતિલક્ષી સ્મૃતિ એ એક પ્રકારની કૌશલ્ય શક્તિને પ્રગટ કરે છે, જેમાં આપણે ભૂતકાળમાં કોઈ પણ વસ્તુ શીખ્યા હોઈએ તો આપણને જીવન પર્યંત એ યાદ રહી જાય છે। જેમ કે શાળાએ જતા શીખેલી સાયકલ આપણે કાયમ માટે ચલાવતા આવડે છે, અને એવી જ રીતે કાર, સ્કૂટર કે કોમ્પ્યુટર એકવાર શીખી ગયા પછી જીવનભર ભૂલાતું નથી। રસોઈ કરતાં એકવાર આવડી ગયા પછી એ કાયમ આપણી સ્મૃતિની અંદર રહે છે। એ જ પ્રકારે જુદા જુદા ધર્મના લોકો પોતપોતાના ધાર્મિક સ્થળોએ દર્શન કરવા માટે જાય છે, ત્યારે પોતાના ધર્મની પરંપરા પ્રમાણે પ્રાર્થના કરતા જોવા મળે છે, જે દરેક ધર્મમાં અલગ અલગ હોય છે। આમ રીતિલક્ષી સ્મૃતિ એ કૌશલ્યયુક્ત સ્મૃતિ છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આટલું જ્ઞાન પ્રાપ્ત કર્યું। આને તમારે બરાબર રીતે ફરીથી એક વખત ઘરે વાંચી જવાનું છે, જેથી તમને યાદ રાખવામાં સરળતા રહેશે। તો નેક્સ્ટ આપણે આવતા ભાગની અંદર, આ પાઠની અંદર વધારે આગળ વધીશું। ત્યાં સુધી તમે લોકો ઘરે રહો અને સેફ રહો એવી મનોકામના સાથે, ઈચ્છા સાથે અને પ્રભુ પાસેની એવી પ્રાર્થના સાથે કે તમે લોકોને કંઈ પણ ન થાય, હું તમારી પાસેથી રજા લઉં છું। તો આપણે આવતા ભાગની અંદર ફરી મળીશું। નમસ્તે।